વાચિક અને આહાર્ય મણિપૂર્ણ સાત્વિકતાથી છલોછલ પરખંદા પાંચમા વેદના રામજી વાણિયા રૂએ રૂએ શબ્દ દીવડા પ્રગટાવનાર નિર્ભેળ શબ્દોના માલિક નટ નાટ્યકાર ફિલ્મ લેખક અને સંસ્કૃતિના ધરોહર રામજી વાણિયા રંગમંચ રેડિયો અને ગુજરાતી ચલચિત્રના અનેક એવોર્ડ્સ મેળવનાર ગૌરવ પુરસ્કાર વિજેતા નખશિક રંગકર્મી રંગધર્મી રામજી વાણિયા તારીખ 14 જુલાઈ 2014ના રોજ 88 વર્ષની જે વયે જીવતર રૂપી રંગમંચ પરથી અચાનક એક્ઝિટ કરી ગયા. રામજી વાણિયા રૂપી મધુર ગુંજારવ અચાનક શમી ગયો. સતનામ સુનકાર થયું. પરંતુ લોક સંસ્કૃતિને સજીવન રાખતો અમૂલ્ય કલા વારસો કાયમ માટે મુકતા ગયા. વિવિધ રંગથી ભરપૂર એવી રંગ ભરી રંગભૂમિ ચેતનાને મારા પ્રણામ. આજ સ્થૂળ રૂપે આપણે વચ્ચે નથી, પણ હનુમાન ચાલીસાની એક અડધી ચોપાઈનો ટુકડો મારે જો કહેવો રામજીભાઈને સામે રાખીને તો બહુ જ જવાબદારી સાથે કહી શકે કે વિદ્યાવાન ગુણી અતિ ચાતુ. આ માણસ વિદ્યાવાન હતો, ગુણવાન હતો, એવો એક વિદ્યાવાન વ્યક્તિ આપણી વચ્ચે સ્થૂળ રૂપે નથી. અરે બહુ પ્રેમાળ અને મારી જોડે તો કાયમ હસતો માણસ હતો રામજી. એટલે આજે પણ હું એને યાદ કરું તો રાજકોટમાં એક જગ્યા ખાલી થઈ ગઈ, એક ઘરનો દરવાજો બંધ થઈ ગયો. રાજકોટ જઈએ ત્યારે સૂનું લાગે, રામજી વગર રાજકોટ સૂનું લાગે, એનો અફસોસ છે. એક અદ્ભુત અદ્ભુત મિત્ર ગયો. વડીલ વંદનીય, પૂજ્ય સ્વર્ગીય આવા રામજી બાપા વાણિયા, એમની વિચારધારાને અનુરૂપ આવનારા દિવસોમાં આવા ઉભરતા કલાકારોને પ્રોત્સાહિત કરી, એની કલાની કદર કરી, એના સાહિત્યને સમજી અને એને પ્રોત્સાહિત કરવા, એને કોઈ પણ જગ્યાએ ક્યારે પણ આર્થિક સહયોગ માટે પણ આપણે બધાએ તત્પરતા દાખવી અને જીવનની અંદર આવા લોકોને જાળવવા, એ જ આપણે એક માનવતા તરીકેની સાચી ફરજ બને છે, એ જ આપણો સાચો ધર્મ છે અને એ જ આવા દિવંગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ છે. ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગના શિલ્પીઓમાં એક મહત્વનું નામ છે રામજીભાઈ વાણિયાનું. એનું કલા સંવિધાન અનેરું હતું અને એક નાટ્યવિદ હોવાના કારણે જે વાતની પ્રેક્ષકોમાં પકડ આવે તેવા પ્રણયના દ્રશ્યો તથા
નાટ્યરથની જમાવટ કરનારા નાટ્યાત્મક સંવાદોના તેઓ બેતાજ બાદશાહ હતા. આવા રામજીભાઈને ખોઈને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ તો વધુ રાંક બન્યો જ છે, પણ જાહેર જીવનમાં આવા લોકજીવનના પ્રહરી આપણા વચ્ચેથી અચાનક વિદાય થઈ જાય ત્યારે વસવસો તો રહે જ છે. રામજી ભેવાણિયાના 14/7 એમના સ્વર્ગવાસના સમાચાર મળ્યા તો બહુ દુઃખ થયું, પરંતુ એક જુવાન મરણ થયું હોય એટલું બધું દુઃખ થયું. કારણ કે આવા સાધકો જ્યારે જતા હોય છે ત્યારે એ ખરેખર જતા નથી, બીજાના દિલમાં જતા હોય છે અને કાયમને માટે જતા હોય છે. એને હું પ્રણામ કરું છું, એમને શ્રદ્ધાંજલિ દેતા દુઃખ થાય, પરંતુ એમની એક આ યાદી છે તો એમના ચરણોમાં વંદન કરું છું. રામજી વાણિયાનું મૂળ વતન મોરબી તાલુકાનું ખરેડા ગામ. સને 1925 આસપાસ માતા ધનીબેનની કુખે રામજીનો જન્મ થયો. કાળની થપાટે માત્ર 1 વર્ષની ઉંમરે જ પિતાશ્રી દેશાભાઈની છત્રછાયા ગુમાવી. રાજકોટના બેડી પર હરિજનવાસમાં મામાનું ઘર. માતા ધનીમાં બાળક રામજીને લઈ પિયર રાજકોટ રહેવા આવ્યા. ધનીમાએ માતા અને પિતા બંને ભૂમિકાઓ નિભાવી બાળક રામજીનો લાડગોડથી ઉછેર કર્યો. બેડીપરા 101 ઘરનું મેઘવાળ વાસ, જાણે સૂર સંગીતની કળા નગરી જોઈ લ્યો. રામજીના બાળ માનસમાં અહીંથી જ કલા સંસ્કારના બીજ રોપાયા. અહીંથી જ અલખના આરાધકોની સંતવાણી સંભળાણી અને ચિત્તમાં સમાઈ. અહીંથી જ ગામઠી સંતારના મીઠા મધુરા સૂર સંભળાયા ને હૈયા વલવાયા. અહીંથી જ રવાજ કે રાવણઅથ્થાના બજવૈયાઓના ટેરવાના જાદુ કાળજે કોતરાણા. અહીંથી જ રાસ ગરબાની રમઝટ ને ભવાઈના ભૂંગળ સંભળાયા, જે ભાવનું ભાતેગર ભાથું બનીને ગુંજતા રહ્યા. અહીંથી જ રસભરી રાતોના જાગરણ તેમજ વાહલપ અને વેદનાના ઘૂંટડા પીધા રામજી વાણિયાએ. 7-1 વર્ષની વયે શેરીના છોકરાઓ સાથે રામજીએ નિશાળે જવાનું શરૂ કર્યું. ભણવામાં જરાય જીવ લાગે નહીં. નિશાળેથી છૂટીને રામજી સીધો જ બુટ પોલિશ કરવા બજારે નીકળી પડે. રાજકોટની જીવલીબાગની લેંગ લાઇબ્રેરીના પગથિયે બેસીને બુટ પોલિશ કરતા કરતા લાઇબ્રેરીની ચોપડીઓ વાંચવાના સપના જાગે. બુટ પોલિશમાંથી જે 5 પૈસા મળે તેમાંથી હરિશ્ચંદ્ર સિનેમામાં મૂંગી ફિલ્મો જોવા જાય. પાટી પિનની જગ્યાએ બુટ પોલિશનું બ્રશ અને પોલિશની ડબ્બી આવી જતા ભણતરનું દફતર બુટ પોલિશની થેલીમાં ફેરવાઈ ગયું. ધીરે ધીરે ભણવાનું સાવ ભૂલાઈ ગયું, પરંતુ પુસ્તક પ્રેમ વધી ગયો. ધનીમાં કાપડ મિલમાં સૂતરના ફાડકા કરવાનું કામ કરે. રામજીને પણ કાતળ વિભાગમાં કામ મળ્યું. 5-1 રૂપિયાનો પગાર મળવા લાગ્યો, જેમાંથી રાજકોટના લક્ષ્મીભુવન થિયેટરમાં નાટકો જોવાના શરૂ કર્યા. રાજકોટ કાપડ માર્કેટના ખૂણે પુસ્તકની એક લારી ઊભી રહે. રામજી વાણિયાએ મહિને 12 આના ભાડું ચૂકવી ચોપડીઓ વાંચવાનું શરૂ કર્યું. આ 101 ચોપડીની લારી એટલે રામજી વાણિયાનું વિશ્વવિદ્યાલય, મહાગ્રંથાલય. બેડીપરા વાસમાં બેડીપરા હરિજન યુવક મંડળ ચાલે. મંડળ દ્વારા અસ્પૃશ્યતાની વેદના દર્શાવતું નાટક ભૂલાયેલા ભાંડુ ભજવવાનું નક્કી કર્યું. ગીજુભાઈ પિયુષ પાણી નાટકનું દિગ્દર્શન કરવા આવે.
ગીજુભાઈએ નારી પાત્ર ભજવવા રામજી વાણિયાને નવરંગી ઓઢણી ઓઢાડી. સને 1942માં ધર્મેન્દ્રસિંહજી કોલેજના તખ્તા પરથી આ નાટક ભજવાયું. સૌએ અભિનયના ઓવારણા લીધા ને આમ નવોદિત નાટ્ય કલાકાર તરીકે રામજી વાણિયાએ રંગભૂમિ પર પગલા માંડ્યા. જીવતરના અનેક ચડાવ ઉતાર જોયા અને જાણ્યા. રાજીપા સાથે ખૂબ રજળપાટ કર્યો. મજા મને રખડવાની એટલા માટે મળી કે મને કોઈ રોકનારું નહોતું. મારા પગમાં ખોટી મર્યાદના બંધન નહોતા, ગળામાં કોઈનો ગાળિયો નહોતો, એટલે હું રખડ્યો. જે પૂજ્ય મેઘાણીજીને વાંચ્યા, ભવાઈ જોઈ, લોકોને જોયા, લોકજીવન જોયું, મેળા જોયા, ઉત્સવ જોયા. હવે આને લખું તો વર્ણન થાય. નાના બાળકને કડવું મીઠું કાંઈ દેખાય નહીં અને બોલી પણ ન શકે, એમ મેં ઘૂંટડા પીધા. કડવું છે કે મીઠું એની મને મારી જમીનથી બોલી નહીં શકો, પણ મેં પીધું અને આમ કંઈ કાંઈ મારો ઉછેર્યો. અભ્યાસમાં એકડો ઘૂંટીને ઉઠી ગયા, પરંતુ સરસ્વતીના ઉપાસક બનતા અંતચક્ષુ ઉઘડી ગયા. કહો કે રંગદેવતા રામજી વાણિયા પર રીઝી ગયા. બાઉભાઈ વૈદની કળા સંસ્થામાં રામજી વાણિયા નાટકો લખે અને ભજવે. દર્શક તરીકે બેઠા હોય સમર્થ નાટ્યકાર કવિ મણિલાલ પાગલ. આ અરસામાં જશવંત ઠાકરે રાષ્ટ્રીય શાળામાં નાટકના વર્ગો શરૂ કર્યા. રામજી વાણિયા અને તેના મિત્ર ધીરુભાઈ દવે નાટકના વર્ગમાં જોડાયા. પરંતુ નાટ્ય રંગ ઘૂંટાય તે પહેલાં જ રંગશાળાનો પડદો સંકેલાઈ ગયો. 1954માં પૃથ્વીરાજ કપૂર નાટકો ભજવવા ફરીથી રાજકોટ આવ્યા. બાબુભાઈ વૈદ્ય, જશવંત ઠાકર અને સાંઈ મકરંદ રામજી વાણિયાનો હાથ જાળીને પૃથ્વીરાજ કપૂર પાસે લઈ ગયા. આમ પૃથ્વી થિયેટર સાથે રામજી વાણિયાની રંગ તીર્થયાત્રા શરૂ થઈ. મુંબઈનો ઓપેરા હાઉસ, અહીં પૃથ્વી થિયેટરના ઉત્તમ નાટકો ભજવાય. રામજી વાણિયાએ એક વર્ષ સુધી અનેક નાટકો જોયા. નાટકની ગૂંથણી, ભજવણી, અભિનય, સંવાદ, સમગ્ર રચના અને રજૂઆતોનો તલસ્પર્શી અભ્યાસ કરી ચિત્તમાં સમાવતા રહ્યા. પૃથ્વીરાજજીના ઉત્તર ભારતના પ્રવાસ દરમિયાન કવિ નિરાલા, કવિ નીરજ, શાયર ફિરાક ગોરખપુરી જેવા અનેક કવિઓ, કલાકારો, સાહિત્યકારોનો પરિચય કેળવ્યો. શબાના આઝમીના માતુશ્રી શૌકત આઝમી પાસેથી ઉર્દુ ભાષાના ઉચ્ચારો, આરો અવરો તેમજ ગઝલ શાયરીની વિદ્યા શીખી. ઉર્દુ નાટક લખ્યું, બસ્તિયાં બદલેગી. એક વર્ષ બાદ રામજી વાણિયાને જશવંતભાઈ પત્ર લખે છે. રામજી, તું જ્યાં વિસરો છો, જ્યાં તારે કંઈક કરવું છે ત્યાં આવી જા અને કાગળ વાંચો. મેં બાપાજીને પ્રણામ કર્યા, કીધું મારે અને બાપાજી જશવંતભાઈને માનતા હતા અને હું સૌરાષ્ટ્રમાં આવ્યો. જશવંતભાઈ મને ચિઠ્ઠી લખી અને પૂજ્ય દાદાજી એટલે જયશંકર સુંદરી અને આદરણીય બહેન એટલે દીનાબેન પાસે મોકલ્યો કે આ છોકરાનો સ્વીકાર કરી લો અને હું નટમંડળમાં જોડાયો. નટમંડળમાં પણ નાટક એક જુદા પ્રકારના ભાઈ. પૃથ્વી થિયેટર મેં જોયેલા નાટકો એના કરતાં જે સમન્વય હતો દાદાજી જૂની રંગભૂમિના, દીનાબેન આધુનિક રંગભૂમિના, આ બેના સંમિશ્રણમાંથી મને કંઈક નવી 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 કૂંપળ ફૂટી અને હું ત્યાં રોકાયો. થોડું કામ કર્યું, એકાદ વર્ષ મુંબઈ ગયા અને નહીં કહી શકું કોઈ પણ કારણસર નટમંડળ બંધ થયું. ઘણો નિરાશ થઈને આવ્યો, પણ થાક્યો નહોતો, હાર્યો નહોતો. અહીંયા એ વખતે સંગીત નાટક એકેડેમીની સ્થાપના થઈ ચૂકી હતી અને નાટ્ય વિભાગના વડા થઈને આવ્યા હતા મારા મિત્ર માર્કંડભાઈ. 1956માં સૌરાષ્ટ્ર સંગીત નાટક એકેડેમીની અંદર નાટ્ય વિભાગના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ. ત્યારે નાટ્ય વિભાગમાં હેડ અને ટેલ હું એકલો જ હતો. પછી થોડા સમયમાં અમૃત જાની મારા ડિપાર્ટમેન્ટમાં આવ્યા, જે જૂની રંગભૂમિના નટ હતા. અને ત્યાર પછી રામજીભાઈ વાણિયા મારા ડિપાર્ટમેન્ટમાં સ્ટેજ એટેન્ડન્ટ તરીકે જોડાયા. ત્યારે એમનો મને પરિચય થયો. મેં શીતલને કાંઠે નાટક કરવાની શરૂઆત કરી ત્યારે એને એના ઘરેણાં કઈ જાતના હોય, એ લોકો કઈ જાતનો પહેરવેશ પહેરે, એ બધી બાબતની અંદર રામજીભાઈની સલાહ બહુ મળતી હતી. મેં વિચાર કર્યો કે મારે આ નાટક પછી કયું નાટક કરવું શીતલને કાંઠે પછી. ત્યારે મને મેઘાણીભાઈની વસુંધરાના વાલા દવલા એ નવલકથા ખૂબ ગમેલી. એને મેં રામજીભાઈને કહ્યું કે તમે આનું નાટ્ય રૂપાંતર કરશો? એટલે કે હા ચોક્કસ, આ નવલકથા મનેય બહુ ગમે છે.
એમ કરતા કરતા વસુંધરાના વાલા દવલા તૈયાર થયું. નાટ્ય શિક્ષણની તાલીમ સ્વરૂપે શીતલને કાંઠે નાટકનું સર્જન થયું, જેને જબરદસ્ત સફળતા મળી. રામજી વાણિયાએ અકાદમીમાં પ્રથમ નાટક લખ્યું ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. કલાકારો હતા ઇલાબેન માકડ, બાપાલાલ રાવલ અને ગર્વો ગહેકાટ હેમુ ગઢવી. મારા બાપ વેગડામાં મારી દીકરી તો કાળા ધાબળામાં ઉજળું આભલું, આ વીજળીનો કટકો અને અડધી રાતનો સંસાર, એનું લગ્ન અને હવે રે ભાઈ ઓરણાલીને વળા જાઓ તમને ખમા, હવે તમે જે બીજ રોપ્યું છે ને એને ઉછેરીશ, આમાંથી આ નાટક લખાયો. આ નાટક રાજલના નામે આકાશવાણીના અખિલ ભારતીય નાટ્ય પ્રસારણમાં ભારતની 13 ભાષામાં પ્રસારિત થયું. 1962ની ભારત ચીનની લડાઈ વખતે પ્રજા વચ્ચે આ નાટક ભજવી વોર ફંડ એકત્ર કરી દેશભક્તિનું જબરદસ્ત વાતાવરણ ઊભું કરેલ. રાજલ નાટકના પ્રકાશન પ્રસંગે પૃથ્વીરાજ કપૂરે તારીખ 9 ઓગસ્ટ 1962ના પત્રથી આશા સંદેશ મોકલાવી જણાવ્યું કે આચાર્યજન આ નાટકને ગુજરાતમાં જ નહીં પૂરા દેશમાં આવનાર પેઢીના શિક્ષણ માટે સહર્ષ સ્વીકારશે. આ જ અરસામાં બીજું નાટક સ્વપ્નશિલ્પ પ્રકાશિત થયું. ત્યારબાદ ઝવેરચંદ મેઘાણીની નવલકથા પરથી નાટક લખ્યું વસુંધરાના વહલા દવલા. એને રંગમંચ પર ખૂબ રમાડ્યું. વિજોગની વેદના અને વલોપાત રજૂ કરતું વધુ એક નાટક લખ્યું વહવે વોગવ્યા મોટા ખોરડા. એ વખતે અનેક હાઉસફુલ શો કરનાર આ નાટકના દિગ્દર્શક હતા મનસુખભાઈ જોશી ને નાટકના મુખ્ય નાયિકા શ્રીમતી રેણુ યાજ્ઞિક. રામજી કાકા, મારા રામજી કાકા, અમારા રામજી કાકા, એની સાથેનો સંબંધ 60થી વધારે વર્ષોથી. કાકાનો મને બહુ પરિચય નહીં, કાકા વાતું કરતા હોય, પપ્પાની યાર બોલતા હોય, મને બહુ મજા આવે. એટલે વાતુનો વળલો હતો મારો કાકો, સાલ આવી 65-66ની, અને એક નાટક આવ્યું એમનું લખેલું વગવે વગવ્યા મોટા ખોરડા. મનસુખભાઈ જોશી ડાયરેક્ટર સમજાવતા જાય, મારા પપ્પા સમજાવતા જાય, મારા કાકા સમજાવતા જાય. શો શરૂ થાય એના કન્ટિન્યુઅસ ઘણા બધા 25-1 શો કર્યા રાજકોટમાં, 9 શો કન્ટિન્યુઅસ, અને પછી રિહર્સલો શરૂ થાય. દરેક નાટકો વખતે પેલો પ્રસંગ તો બને જ, મેકઅપ થાય, મોળીઓ મુકાય અને બંનેની આંખો ભીની થાય. ખરેખર કાકાને મેં માણ્યા છે, જાણ્યા છે, અનુભવ્યા છે અને એનો પ્રેમ પામવા માટે અમે લોકો સદભાગી થયા છીએ. મારા કાકાને મને બહુ ખોટ ચાલે છે અને હું એને શ્રદ્ધાંજલિ આપું છું. 1967માં દિલ્હી મુકામે ગુજરાતી સાહિત્ય પરિષદના 19મા અધિવેશનના ઉપક્રમે આ નાટક ભજવાયું. આમ રામજી વાણિયા સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈમાં નાટ્ય ક્ષેત્રે છવાઈ ગયા. ગોંડલના બીજલ ભગતના દીકરી શાંતાબેન રામજી વાણિયાના જીવન સંગીની તરીકે જોડાયા. નાટકોના કારણે મુંબઈના પ્રવીણ જોશી સાથે પરિચય થયો. રામજી વાણિયાએ માટીની સુગંધ આપતું નાટક આપ્યું મોતી વેરાણા ચોકમાં. ચોપડા વચારે ચડી ગયા લાગે છે, ઘર છોડવું નહીં ગમતું હોય, તે છોડ્યા વિના કાંઈ જોઈટ ગયો જ. ઘરમાં જાજો જીવ ન રાખીએ બારો, જીવ રાખવા જેવું ઘર હોય તો એ તો ઘરને ભેળા લેતા જાય, તો ઘરને ભેળા લેતા જાય, ભેળા ન પાલવે નાટક વિભાગ અચાનક બંધ થયો, પણ નિરાશ થાય તે રામજી વાણિયા નહીં. પૈંડમાં નટારંભ ચાલુ રાખી રાજકોટની ગુજરી બજારમાં જૂના ટાયરની દુકાન શરૂ કરી. પણ એક દી મારા મુરબ્બી ચામસી બાપાનો લેટર આવે છે કે રાણક દેવી લખું છે, તું આવી જા અને મારો ફિલ્મ લાઈનમાં પ્રવેશ. આમ કંઈ ફિલ્મ લાઈનમાં હું ગયો નહોતો જતો, પણ બાપાલાલે કીધું કે જાઓ આ કરવા જેવું છે, બાપાલાલના મિત્રો, અને ફિલ્મ લાઈન તરફ વળ્યો. તો એ ટાયરની દુકાન તો ચાલતી હતી, ફિલ્મો લખતા લખતા 7 વર્ષ તો ટાયર કાપતો હતો. જે હાથમાં કલમ હતી
એ હાથમાં રાપડી પણ હતી ટાયર કાપવા માટે. મારી કલમ પણ ના ધ્રુજી, મારી રાપડી પણ ના ધ્રુજી. કલાની સાધના આરાધના કરી હતી, શબ્દોનું સેવન કર્યું હતું જે ઉગી નીકળ્યું, ને એક પછી એક ફિલ્મોની હારમાળા શરૂ થઈ. ઢોલ વગાડવા વસમાં થઈ પડશે હો મેરુભા, હજી એ કહું છું માની જાઓ, નહીતર પછી મારી હારે પદ ભીડવામાં પરિવાર નહીં કરો. ઈ તો વિવાટાણે સાચી ખબરું પડશે, અમે પણ આયરાણીને પેટે જન્મ લીધો છે. આ ભાવડે કઈ બળ્યા નથી પહેર્યા. છોડા, નાના મળે મોટી વાત કરે છે. આખું મને પડ્યો છે, એમાં મારું જીવતર અને જંતર સમય એટલી જગ્યા તો જડી જ રહે છે. શું વાત છે માં? પૂછ તારા ભાઈને. આ મોટા ઘરની આબરુ ને માના વેણનું મૂલ્ય એને મન હો તો આમ જોગી વેરાગી થવાની વાત ન કરત. હું તો કુંભારનો દીકરો માટી ખૂનતા માધવનું નામ લઉં છું, છતાંય પૂછો, આવડશે ઉત્તર આપીશ. મારા શ્રી પૂછો પ્રશ્ન. સમુદ્ર ખાબોચી અને પૂછે કે તારું ઉડાણ કેટલું, તો એ શું જવાબ આપે? સમંદર હોય કે ખાબોચી, તળિયું તો બંનેનું તાકી શકાય, પણ ન તાકી શકાય એવો એક જ મારો શ્યામ, ઘનશ્યામ છે. રામજી વાણિયા મૂળ તખતાના માણસ, નાટક એનો પ્રાણ, નાટકોનું લેખન કાર્ય અવિરત ચાલુ જ હતું. સૌરાષ્ટ્ર સંગીત નાટક એકેડમી ત્યારે માર્કનભાઈ ભટ્ટ ચલાવતા અને એની સાથે એમની જે શિક્ષકોની આખી ટીમ હતી એમાં રામજીભાઈનું સ્થાન હતું. બેસિકલી રંગભૂમિનો જીવ, એની આંખમાં નાટક રમતું દેખાય તમને વાત કરે ત્યારે. એની આંખ સામે જુઓ ને તો લાગે તમને કે મને શું વાત કરી રહ્યો છે, અને પછી આપણે ઊંડે ઊંડે ખબર પડે. મને એનો અનુભવ ફરીથી એક વખત થયો. હું રાજકોટ એમનો ઇન્ટરવ્યૂ લેવા માટે ગયો. એમણે દ્રૌપદી નાટક આંખ આવરણ અને સમરાંગણ મારી સામે વાંચીને બતાવ્યું મને, અને ત્યારે મને લાગ્યું કે આ માણસ હજી એવો જ જીવતો જાગતો છે. એમને શ્રદ્ધાંજલિ આપતા ખૂબ ભારે હૈયે હું એમને નિવેદન કરું છું અને એમના કામને બિરદાવું છું. રામજીભાઈ એટલે મલ્ટી ફેકલ્ટી, બધા મીડિયાની અંદર રામજીભાઈ કામ કર્યું છે, અને શરૂઆતની વાત કરીએ તો ભવાઈ ઉપરનું એમનું ખેડાણ ખૂબ જ છે. લાભ સમાજને મળવો જેટલો નથી મળ્યો, પણ રામજીભાઈની જ્ઞાન એટલું બધું હતું, એમને સાથે જતું રહ્યું. રામજીભાઈ પણ ભગવાન બહુ ફાવ્યું છે. અમે પૂછવા કપૂર સાથે કામ કર્યું, અમે કહીએ નાટકો ઘણા કર્યા. પછી ફિલ્મની જગતમાં રામજી બાપાએ રમેશ ને એની ફિલ્મોમાં કામ કર્યું. આપણે એક મોટો હીરો ગુમાવ્યો એમ કહ્યું તો ચાલે. રામજી બાપા એ આપણને કાયમ જ આપે છે, સાથે આપણને એમના જવાનું દુઃખ પણ એટલું જ હોય. તો હવે નિયતિ પાસે તો કોઈનું કંઈ ચાલતું નથી, કરે શું હોય. વર્ષો બાદ રામજી વાણિયા લિખિત, દિનેશ વિરાણી નિર્મિત અને નિર્લોક પરમાર દિગ્દર્શિત હૈયા વલોતુ નાટક વહુએ વોગવ્યા મોટા ખોરડા ફરીથી નવા રંગે રૂપે રજૂ થયું. અરે ઠાકરા, એટલે તારો આવો નહીં, તને એક વાત પૂછું. પિયરના આંગણેથી પ્રીતુની આયસાના પાને તર ઓઢીને આવનાર હોવારોના આપણે ઢોલ અને શરણાઈએ પોખણા કરી, કંકુ પગલે એના વધામણાય કરી, વહુ બટા વહુ દીકરા, વહુ બટા વહુ દીકરા ધોળાક દીતો કરી મેલી, અને પછી એલા એલા ઈ જ બહુવારોને ઈ જ ઘરમાં રોજે રોજ ઝેરના ઘટક ઘટક ઘૂંટડા પીને જીવવાનું. જે
જે ગુજરાત સંગીત નાટક અકાદમીની સ્પર્ધામાં વિભાગીય કક્ષાએ દ્વિતીય નંબરે વિજેતા થયો, તેમજ મુંબઈમાં તેના કોમર્શિયલ શો પણ થયા. હીરાલાલ ત્રિવેદી અને રંગબિલન સંસ્થા નિર્મિત ભરત ત્રિવેદી દિગ્દર્શિત નાટક ભજવાયું લ્યો ઉકેલો જળની વાણી. આ ઉપરાંત રામજી વાણિયાએ અનેક નાટકો લખ્યા, જેમાં રંગનગરિયા, આંસુ અગન અષાઢ, આગમથી આઘેરો દેશ, આહલેખ, સરાણ્યું મંડાણી ચંદણચૂકમાં, દ્રૌપદી એટલે કે આંખ આવરણ સમરાંગણ અને પુરાતન જ્યોત જેવા અનેક ફૂલ લેન્થ નાટકોના સર્જન કર્યા. વગડારૂપી બાગમાંથી સુહામણા શબદ ફૂલડાને ચૂંટી ચૂંટીને જતી સતી કે પ્રેમ વિલાપની અનેક વાતોને ગૂંથી. લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની એક જંગમ વિદ્યાપીઠ હતા, એમ કહીએ કે તેઓ લોક સાહિત્ય લોક સંસ્કૃતિના વિષયના જાણે કે જીવતા જાગતા હરતા ફરતા એન્સાયક્લોપીડિયા હતા. એમનું પોતાનું ઔપચારિક શિક્ષણ ભલે ઓછું, પણ એમણે જીવનની પાઠશાળામાં ભણતર મેળવ્યું હતું અને ભણતરની સાથે ગણતર મેળવ્યું હતું. હાડ ઓગાળી તમે જીવી ગયા, જાતને બાળી તમે જીવી ગયા, ને શબ્દના મોતીને વેરી ચોકમાં મંચ અજવાળી તમે જીવી ગયા. અનેક અભાવો વચ્ચે પણ રંગભૂમિના બાગમાં અનેક રંગ પુષ્પોને ખીલવ્યા છે રામજી વાણિયાએ. રામજી વાણિયા, રામજીભાઈને દૂરદર્શનના સંદર્ભમાં યાદ કરીએ તો દૂરદર્શનનું 1984ના 30 ઓગસ્ટે કોટી કમ્પાઉન્ડમાં કેન્દ્ર શરૂ થયું રાજકોટમાં. ત્યારથી રામજીભાઈ દૂરદર્શન પરિવારના એક સભ્ય જેવા હતા. રામજીભાઈને સૌથી વધારે લોકો યાદ કરે કદાચ તો એનો નિરપેક્ષ કલા પ્રેમ. રામજી વાણિયા એટલે એક એવું વ્યક્તિત્વ જેને યોગ અને કર્મ, અથવા કર્મ એ જ એનો યોગ. રામજીભાઈના ઘણા બધા અપ્રકટ નાટકો છે, એને પ્રગટ કરવાની જવાબદારી હવે આપણી છે. અને રામજીભાઈને શ્રદ્ધાંજલિ આપીએ ત્યારે હંમેશા અદના માણસને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એના કરતાં એ વધારે તો એક કર્મઠ ઋષિને, એક કલા પ્રેમીને આપણે અંજલિ આપીએ છીએ, જેણે ક્યારેય એવો ડોળ કર્યો નથી કે હું નાટ્ય લેખક છું, અભિનેતા છું, દિગ્દર્શક છું કે હું મંચનો માણસ છું. એવો સાલસ માણસ એને અંજલિ આપીએ છીએ ત્યારે હંમેશા રામજી વાણિયા જેવા અમે જાણ્યા હંમેશા યાદ રહે. રામજીભાઈને મારા કોટી કોટી વંદન. હું જ્યારે એમફિલ અને પીએચડીના શોધ સંદર્ભે કામ કરતો હતો ત્યારે એમફિલમાં ડાળલદેન ખીમડા કોટવાડના સંશોધન નિબંધ તૈયાર કરવા સંદર્ભે રામજીભાઈ સાથે મારો પરિચય થયેલો. અનેક સંશોધકોને મળીને મને અસંતોષ થયો ત્યારે મેં ડૉક્ટર બળવંત જાનીને કહ્યું કે ભાઈ મારે આ વિષયમાં કયા પ્રમાણભૂત માણસને મળવું, ત્યારે મને એમણે રામજીભાઈનું નામ સૂચવેલું. રામજીભાઈની પ્રથમ મુલાકાતે હું ભૂલી નથી શકતો. અને પછી તો છેક 6 મહિના સુધી લાગ લગાટ અમે મળ્યા. અને રામજીભાઈ ડાળલદી અને ખીમડા કોટવાડ ઉપરનો જે ઇતિહાસ આખો અને એની જે સંશોધનાત્મક વાતો બધી મારી સામે ખોલી આપી, એનાથી મને એ ડિગ્રી પ્રાપ્ત થઈ. એકવાર ફોન ઉપર અમે વાતો કરતા હતા, 15-1 મિનિટ સુધી એમણે મારી જિજ્ઞાસાઓ સંતોષી, મારા સંશોધન સંદર્ભના પ્રશ્નોના જવાબ એમણે આપ્યા. અને પછી કહ્યું, સુનિલ હવે કાંઈ? મેં કીધું, કેમ? મને કે રામાનંદ સાગર મારા ઘેર બેઠા છે. રામાનંદ સાગર જેવી મોટી હસ્તી એમના ઘેર બેઠી હોય અને મારા જેવા એક સંશોધકને ફોન ઉપર નિરાતે પ્રશ્નોના જવાબ આપતા હોય, આવા પ્રતિબદ્ધ સર્જક મેં બહુ ઓછા જોયા છે. રામજી વાણિયાએ આકાશવાણીને અનેક નાટકો આપ્યા છે. સંત જીવન સાહેબના જીવન પરનું રેડિયો નાટક કલેજે કટારી,
જેમાં શૃંગાર રસના સંવાદોમાં પણ કેવી સાત્વિકતા છલકે છે. સાદ પુરાવું સૂરનો મેળ મળવો ધોઈલો છે મેરમ. મેળ નો મળત તો હાથમાં હું મંજીરા નો બાંધત. ખીટીએથી રામ સાગર ઉતારી તમારા ખોળામાં નો મુકત, ને હાથ જાલી ઢોલિયાકોર પગલું એ નો મંડાવત. જાલું જાલું સૂરનો મેળ મળશે. મારા જીવતરના ઓરડાના આડહરની તમે તો થાંભલી થઈને આવ્યા. ભગત લ્યો પુરાવો હાથ, આજ ઉજાગરો નહીં હરે જાગરણ આદરીએ. સુખડા મારા વાલા તલમગ ચેવડા ને દુખડા છે મેરું સમાન. ભગત ભગત દીવો કઈ સૂતરના તાતણાની દિવેટે જ નો જળહડે. સમજણનું સિંચણ પુરાય એટલે દીવાની વાટકા હંકુરો એના અજવાળાય નીંદરે ઘેરણા છે. હા રે હા, હવે સમજાણું, હજી જાગરણ અધૂરા છે નહીં. તમે તો આ ઘરની વહુવારુ થઈને આવ્યા છો. ચૂંદડીને છેડે ઓરતા ને હોણલાની સોગાદ બાંધીને આવ્યા છો. લ્યો રામણ દીવડાની હગ હરખી કરો. મારો હૃદયો તો રંગભીની રાધા, પણ પંડ તો પુરુષનું છે. એ ગોકુળના ગારુડની અણદીઠ ચુંદડી ઓઢી મારા પિયુના નામના ખૂંખટમાં કેરાણી છે. ઉપરાંત દાસ હોથી, દાતાર જમિયલ શાહ, લાલવાદી ફૂલવાદી, બુખારાના બાદશાહ, દિનશાહ દરવેશ જેવા અનેક રેડિયો નાટકો લખ્યા. રેડિયો શ્રેણી રામસાગરના રણકારેમાં અનેક સંતોના જીવન દર્શન અને લોકરંગ ભવાઈ શ્રેણીના અનેક એપિસોડ, શબ્દોના તાણાવાણા દ્વારા સંતોની ગૂઢ વાણીની ગૂંથણીની આછરી ઝલક રેડિયો નાટક મોરે રહીમા રામભય. અને આ મેળામાં કોઈ સોફી સંત હાથમાં પહેરેલા લોઢાના કળાને શીશમની લાકડીથી તાલ આપતો સામે મળે છે. અરે રાહી રાહગર, ક્યા પાણી ઢૂંઢતા હૈ? પ્યાસ લગે તો કહીં ના કહીં પાણી હોગા, પાણી હોગા. શેલાણીની જુગજુની પ્યાસ સવાલ બની એના હોઠ પર સળવળે છે. પાણી હોગા, હા પાણી હોગા, હા પાણી હોગા, હોગા હૈ. એસી પ્યાસ જગા, એસી પ્યાસ જગા કે પાણી કો ભી તેરી પ્યાસ લગે, પાણી કો ભી મેરી પ્યાસ હોગી. પર ન જાને કબ મિલે, કહાં મિલે. હબ સબર નહીં હોતા, હબ સબર નહીં હોતા. સોહણ સોહણે બાબરા, દિલ ખોજે બિન પાવત નહીં. યારા અસલ દીદારા, ભૂલા કહાં ભટકત બાબરા. ખોજ કરણ સંસારા, દિલ ખોજે બિન એસે પાણી કી બદલી નહીં બરસતી. તન નીચોવીને ખલકારૂપી ખરલમાંથી ઘૂંટાય ઘૂંટાઈને શબ્દો અવતરે ને રામજી વાણિયાના રસ રીતરતા પાત્રો ભાવકને અણદીઠ ભૂમિના દર્શન કરાવે. સંસારના વાસ્તવિક પાત્ર રામજીભાઈના ધર્મપત્ની શાંતાબેનનો રોલ રળિયામણો રહ્યો છે. સાચા સન્માનના અધિકારી છે શાંતાબેન. રંગભૂમિને તેમજ કલા પ્રવૃત્તિને સદાય સહોદરની જેમ સ્વીકારી સ્નેહપૂર્વક સાથ દેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે શાંતાબેને. એમને મેં કદાચ 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 મારા કારણે એટલો વૈભવ નહીં આપી શક્યો, પણ તેમ છતાં મને એટલો બધો મારી પત્નીનો મારા બાળકોનો સહકાર મળ્યો છે. મને પંપાયેલો છે એમ કહો તો વાંધો નથી. એ સંતાનો મારા હતા, પણ મને એ સંતાનની જેમ પંપાળીને રાખતા હતા. એટલે જ રંગમંચ, રેડિયો કે ચિત્રપટ આ ત્રણેય બળુકા માધ્યમો ઉપર સદાય છવાયેલા રહી અનેક સર્જનો આપ્યા રામજી વાણિયાએ. આજે આ તમારા કુળ દીપકે રાજભાગ માટે નિર્દોષ પ્રજાજનોનું લોહી છાટ્યું છે, એ પણ ધાનના ઢગલા પર.
ये लोही भीना एक एक कणमाथी आग दी ज्वाला उठछे ने तो तमारो राजगढ़ भरकी जसे राजबा राजबा नहीं राज माता कहो तमारा कुल ना राफड़ा ने एक आवा सापोलिया ने दूध पाई ने दत्तक लेवाती राजमाता नहीं थवातु राजबा वाणी मा विवेक रास्ता सीखो ढोला जी वैभव नो गुलाल तजी आ धुणानी राख माथे आळोटवानो मन थयो बेटा बापू वैभव ना गुलाल करता धुणानी राख मने रूपाळी लागी ઘડીક ભરના વૈરાગ્ય તો તને અહીં નથી રોકી રાખીને જીભથી તો શું જવાબ દો ઘરના ખાદ બોલશે કે મોતી સાચું છે કે ફટક્યું આમ કુલ 50 ગુજરાતી ફિલ્મોની કથા પટકથા કે સંવાદો લખ્યા અનેક એવોર્ડ્સ મેળવ્યા ને 30-30 વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈને અનોખો ઇતિહાસ રચ્યો એ વખતના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખેરખા એવા અનેક મહારથીઓ સાથે સ્નેહથી જોડાયા ફિલ્મોમાં મને દિગ્દર્શકો પણ સારા મળ્યા મારી વાતને જે સમજે અને કલાકારો પણ એટલા સારા મળ્યા જે મારી વાતને સ્વીકારે હું એની વાતને સ્વીકારું એવા ઘણા બધા નામ છે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી મળ્યા અભિનય સમ્રાટ નરેશભાઈ મળ્યા પછી મને અજીત વાછાણી મળ્યો રાજીવ મળ્યા આવા ઘણા બધા એક્ટરો મળ્યા અરવિંદ રાઠોડ મળ્યા પછી અરવિંદ ત્રિવેદી મળ્યા મને અરવિંદ પંડ્યા મળ્યા આવા આવા કલાકારો મને મળ્યા મને દિનાબેન મળ્યા શ્યામસિંહભાઈ મળ્યા આટલા બધા કલાકારો મને મળ્યા પૃથ્વીરાજ કપૂર જેવા સમર્થ કલા ઋષિ રામજી વાણિયાને સ્વીકારે હુંશે હુંશે એના કાચા મકાનમાં પધારે છે સાહિત્ય અભિગમની સંસ્થા વ્યંજના અને નાગરિક અભિવાદન સમિતિ આવા અમે જાણ્યા રામજી વાણિયા સ્મૃતિ ગ્રંથ પ્રસિદ્ધ કરે છે આ સ્મૃતિ ગ્રંથમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન શિક્ષણ મંત્રી શ્રી આનંદીબેન પટેલે તત્કાલીન નાણામંત્રી શ્રી વજુભાઈ વાળાએ મંત્રી શ્રી રમણભાઈ વોરાએ રામજીભાઈના સન્માનને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સન્માન તરીકે બિરદાવેલ છે પૂજ્ય મોરારી બાપુ પ્રસન્નતા સાથે રામજી વાણિયાને ₹1,11,111ની થેલી અર્પણ કરી જાહેર સન્માન કરે છે એમના સન્માનમાં વંદન કરવા માટે હું હાજર રહી શક્યો એમની વિવિધ કળાઓને પોંખવામાં હું સાક્ષી બની શક્યો મને એ દ્રશ્ય યાદ છે કે રામજીભાઈ અને રમેશ મહેતા સ્ટેજ ઉપર ભેટી પડ્યા એકબીજાને જે પ્યાર અભિવ્યક્ત કરતા હતા રાજકોટના સ્ટેજ ઉપર આમ વહાલાને વહાલે વધાવીએ કાર્યક્રમ દ્વારા કલા જગતના સેવા અને સંસ્કાર જગતના અનેક મહાનુભાવોએ રામજીભાઈને હેતે હરખે પોંખ્યા છે મને એટલો પ્યાર મળ્યો છે એટલું નામ મળ્યું છે એટલો મને ચાહ્યો છે મને લાગે છે કે એ ચાહન એ સંભારણા મારી આંખો નાની છે ત્યાંના સંભારણા એટલા બધા વિશાળ છે મને લાગે આકાશ નાનું પડે એટલા સંભારણાના તારાઓ મારા ભીતરમાં ઉગ્યા છે રામજીભાઈનું અદ્ભુત વ્યક્તિત્વ ઘડાયું હતું એ વ્યક્તિત્વના કારણે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ સૌરાષ્ટ્રનું લોકજીવન એ બધાનો એમને ગાઢ પરિચય થયો હતો આવો પરિપક્વ માણસ જે આખી 20મી સદી ઉપર સૌરાષ્ટ્રની ભૂગોળ ઇતિહાસ એના મિજાજ એના સાંસ્કૃતિક પરિવેશો એ બધાથી એટલા બધા એ રસાયેલા હતા અને એમની કલમ પ્રસાદીનો લાભ મને મળ્યો જેણે મારા મિજાજને ઘડ્યો જેણે ઉપેન્દ્ર ત્રિવેદીને ઉપેન્દ્ર ત્રિવેદી બનવામાં ખૂબ જ મદદ કરી તેવા મારા મિત્ર રામજીભાઈને જાજેરા જુહાર ભાઈ જાજેરા જુહાર કળાને અર્પિત સમર્પિત રામજી વાણિયાએ શબ્દોને મહામૂલી સંપત્તિ સમજી એની સાધના આરાધના કરી છે નવરસથી ભરપૂર શબ્દ પ્યાલા ઘટક ઘટક પીધા છે અને પીનારાઓ માટે છલો છલ શબ્દ પ્યાલા મુકતા ગયા છે રામજી બાપાનો તો પરિચય મારે વર્ષોનો છે જ્યારે જ્યારે મને ભજનોના જ્યારે જ્યારે કોઈ ગુઢાર્થની જરૂર પડે
ત્યારે હું રામજી બાપા પાસે પહોંચી જતો અને એ વખતના કવિઓની એ વખતના કલાકારોની જ્યારે રામજી બાપા બધી વાતો કરે ત્યારે ખરેખર બે કલાક સુધી હું બેસતો. આવા રોમ રોમથી શબ્દોને જાણનાર માણનાર પાંચમા વેદના પરખંદા નિરખંદા અને ખેલંદા રામજી વાણિયાની આંગળીઓના ટેરવા જીવનની છેલ્લી ઘડી સુધી થંભ્યા નહીં. જે ખરા અર્થમાં લોક સંસ્કૃતિના સેવક અને સંસ્કૃતિ પુરુષ બની રહ્યા. આ શિવ સંકલ્પને બિરદાવીને આવી એક મહાન ચેતનાને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને એના નિર્વાણને પ્રણામ કરું છું. જય સિયારામ. સંત જીવન સાહેબના રેડિયો નાટકમાં રામજી વાણિયાની વાણી જાણે અંતિમ વાણી બની રહી. સંતો ભક્તો બાયું બાયું, મારા વાલી રાની વેલડિયું વાર જોઈ રહ્યું છે. મોડું કરે પાલવે એમ નથી. વેદ ગંગા દેજો ફરમાન. રંગનગરિયા નાટકને નવા ઓપ આપતા આપતા આ રંગ ઋષિ જીવતર રૂપી રંગનગરી છોડીને 14 જુલાઈ 2014 ના રોજ કાયમને માટે ચીર નિદ્રામાં પડી ગયા. અવસાનને અવસરમાં બદલે એવા પીડાવિહીન શાંતિ મૃત્યુને પામ્યા. નગરના અખબારો સામયિકો અને ચેનલોએ શબદ પુષ્પોથી સન્માનિત શ્રદ્ધાંજલિ આપી. અનેક કલાકારો મહાનુભાવો સંતો મહંતોએ ભાવપૂર્વક અંજલિ આપી. રામજી વાણિયાની ચેતના શબ્દ સ્વરૂપે સદૈવ સજીવન રહેશે.